वंदे मातरम विद्यार्थी मित्रों, विद्यार्थी मित्रों आपणे एकम आठ रिया पहुंची मामाने घेर पाठ्यपुस्तक में समज मेळवी। हवे चालो एकम आठ रिया पहुंची मामाने घेर स्वाध्याय पोथी में पूर्ति करी लईए। एमां प्रश्न नंबर एक, नीचे जुदा जुदा नावना चित्रों छे, कौशमांथी योग्य शब्द पसंद करी तेनु नाम लखो। तो बाळ मित्रों आपणे अहीं जुदा जुदा नावना चित्रों आपेला छे, ते तमे तमारी स्वाध्याय पोथीना पेज नंबर 51 उपर जोई शको छो। तो बाळ मित्रों आपणे शुं करवानुं छे, ते नावना चित्रनी नीचे तेनुं योग्य नाम लखवानुं छे। तो चालो पहेलुं चित्र छे शानुं छे, शिकारो, बीजू शढ़वाड़ी होड़ी, त्रीजू तरापो, ए पछी जोईए तो तेनी नीचे चौथू छे होड़कू, पछी सबमरीन अने स्टीमर। तो आवी रीते तमारे आ नामो छे ते लखी काढवाना छे। हवे ते पछी आपणे पहोंची गया प्रश्न नंबर बे, नीचेना प्रश्नोना जवाब माटे योग्य विकल्प पसंद करी तेनो क्रम बॉक्समां लखो। तो बाळ मित्रो बधा पाठમાં આગળ જે ભણી ગયા એમાં આપણે વિકલ્પો છે તેની પૂર્તિ કરેલી જ છે। તો હવે હું ડાયરેક્ટ તમને જવાબ બોલી અને તેનો ક્રમ જ કહીશ, તો તમે મારી સાથે સાથે તમારી સ્વાધ્યાય પોથીમાં પૂર્તિ કરતા જજો, જેથી એક્ઝામ સમયે તમને વાંચવામાં સરળતા રહે। હવે તેમાં પ્રશ્ન નંબર એક, રિયાના મામા ક્યાં રહેતા હતા? એમાં આવશે બ, વાપી। બોક્સમાં શું લખવાનું? બ। એ પછી બીજો વિકલ્પ, નીચેમાંથી ક્યુ સ્ટેશન દરિયા કિનારે આવેલું છે? તો એમાં આવશે અ, દમણ। અહીંયા આપણે અ લખીશું। એ પછી ત્રીજું, ભુજથી વાપી સુધી કુલ કેટલા સ્થળોએ ટ્રેન ઊભી રહી હતી? તો એમાં આવશે ક, 20 સ્થળોએ। પછી ચોથું, જમ્પોર બીચ નીચેમાંથી ક્યાં દરિયા કિનારે આવેલું છે? તો એમાં આવશે ડ, દમણ। એ પછી આપણે પહોંચી ગયા પ્રશ્ન નંબર ત્રણ, કૌંસમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી અને ખાલી જગ્યા પૂરો। એમાં પહેલી ખાલી જગ્યા, રિયાની ટ્રેન ભુજથી ઉપડી પછી ખાલી જગ્યા સ્થળે ઊભી રહી હતી, તો એમાં આવશે અંજાર કે આદિપુર। તો અંજાર સાચો જવાબ છે, અંજાર નીચે અંડરલાઈન અને ખાલી જગ્યામાં અંજાર લખવાનું। બીજું, સોડા એસનું કારખાનું ખાલી જગ્યામાં આવેલું છે, ધ્રાંગધ્રા કે હળવદર? તો એમાં આવશે સાચો જવાબ ધ્રાંગધ્રા, સોડા એસનું કારખાનું ધ્રાંગધ્રામાં આવેલું છે। એ પછી ત્રીજું, અમૂલ ડેરી ખાલી જગ્યામાં આવેલી છે, વલસાડ કે આણંદ? તો એમાં આવશે આણંદ। તો અમૂલ ડેરી આણંદમાં આવેલી છે। એ પછી ચોથું, જેસલ તોરલની સમાધિ ખાલી જગ્યા સ્થળે આવેલી છે, ભુજ કે અંજાર? તો એમાં આવશે અંજાર, જેસલ તોરલની સમાધિ અંજારમાં આવેલી છે। હવે તે પછી પ્રશ્ન નંબર ચાર, નીચે આપેલા વિધાનો સામે ખરા કે ખોટાની નિશાની કરો। તેમાં પહેલું વિધાન, ગાંધીધામ, ભચાઉ, સામખિયાળી પછી હળવદ આવે, તેમાં આવશે ખોટું। બીજું વિધાન, જે સ્ટેશન આગળથી બે કે વધુ રેલવે માર્ગ ફંટાય છે તે સ્ટેશન જંકશન કહેવાય, તો એમાં સાચું। આપણે જંકશનની વ્યાખ્યા પાઠ્યપુસ્તકમાં જ્યારે ભણ્યા ત્યારે જોઈ ગયા કે જે રેલવે સ્ટેશનથી આગળ જવા માટે બે કે તેથી વધારે રેલવે માર્ગ છૂટા પડે એ સ્ટેશન છે એ જંકશન કહેવાય, તો આમાં સાચું આવે। એ પછી ત્રીજું, સુરત પછી તરતનું સ્ટેશન વાપી છે? તો એમાં આવશે ખોટું। હવે એ પછી ચોથું વિધાન, વિરમગામમાં મુનસર તળાવ આવેલું છે, તો એમાં આવશે સાચું। એ પછી પ્રશ્ન નંબર પાંચ, ખોટા શબ્દ પર છે કો મારો, તેમાં પહેલું, જમ્પોર બીચ ખાલી જગ્યા એ આવેલ છે, તો જમ્પોર બીચ ક્યાં છે? દરિયા કિનારે આવેલું છે, તો અહીંયા આવશે દરિયા કિનારે નદી ઉપર છે કો। બીજું, રિયાને પ્રવાસમાં ખાલી જગ્યા એટલે કે હિમાક્ષ, નીલ, આર્નવ કે હિમાંશુ મળ્યા? તો રિયાને પ્રવાસમાં કોણ મળ્યા? હિમાક્ષ અને આર્નવ। તો આ બે સાચા શબ્દ છે, બાકીના બંને શબ્દ ઉપર છેકો। એ પછી ત્રીજું, રિયા હોડી કે સ્ટીમરમાં બેઠી? તો રિયા કઈમાં બેઠી હતી? હોડીમાં। તો હોડી સાચો શબ્દ છે, સ્ટીમર ઉપર છેકો। એ પછી ચોથું, રેલવે ટિકિટમાં હિન્દી, અંગ્રેજી કે સંસ્કૃત ભાષા હોય છે? તો રેલવે ટિકિટમાં હિન્દી અને અંગ્રેજી બંને ભાષા હોય છે, સંસ્કૃત ઉપર છેકો।
કે પછી યોગ્ય જોડકા જોડો. તો બાળમિત્રો, આપણા એકમમાં ભુજથી ટ્રેન ઉપડી અને વાપી સુધી પહોંચી, ત્યાં સુધીમાં ટ્રેન છે એ ક્યાંથી કેટલા સમયે ઉપડશે એ ટાઈમ ટેબલ આપણે જોઈ ગયા. તો આપણે એના સમય આપેલા છે, તો જે જગ્યાએથી જે સમયે ટ્રેન ઉપડે છે એના સમય સાથે આપણે જોડવાનું છે. તો ભુજથી ટ્રેનનો ઉપડવાનો સમય 19:50, માળિયા મિયાણીથી ટ્રેનનો ઉપડવાનો સમય તો 22:55, આણંદથી ટ્રેનનો ઉપડવાનો સમય 4:10, સુરતથી ટ્રેનનો ઉપડવાનો સમય 7:05 અને વાપીથી ટ્રેનનો ઉપડવાનો સમય 8:27. તો બાળમિત્રો, આવી રીતે તમારે પણ આ જોડકું છે તેને જોડી દેવાનું છે. હવે તે પછી પ્રશ્ન નંબર 7, દરેકના બે બે નામ લખો. એમાં પહેલું, રેલવે ટિકિટમાં વપરાતી ભાષા, તો હિન્દી અને અંગ્રેજી. એ પછી બીજું, રેલવે ટિકિટમાં આવતી માહિતી, તો ગાડી નંબર, મુસાફરીની તારીખ. આ સિવાય બીજું તમે શું શું લખી શકો, તો કે ગાડી નંબર, તિથિ એટલે કે કઈ તારીખે ટ્રેન ઉપડી, પછી કેટલા વ્યક્તિઓ છે તેમાં મુસાફરી કરશે, કેટલી સ્ત્રી છે, કેટલા પુરુષ છે, કેટલા બાળકો છે, આમાંથી ગમે તે બે વસ્તુ તમે અહીં લખી શકો છો. એ પછી ત્રીજું, રિયાએ મુસાફરી કઈ કરી, તેમાંના બે મોટા શહેરો, એમાં અમદાવાદ અને સુરત આવે. એ પછી ચોથું, રિયાએ મુસાફરી કરી તેમના નદી કિનારાના શહેરોમાં ભરૂચ અને સુરત આવે. એ પછી પ્રશ્ન નંબર 8, મને ઓળખી મારું નામ લખો. તેમાં પહેલું, સંતરામ મંદિર મારે ત્યાં આવેલું છે, તો એમાં આવશે નડિયાદ. બીજું, સુડી ચપ્પા મારું માટે હું કચ્છનું જાણીતું શહેર છું, તો એમાં આવશે અંજાર. ત્રીજું, તેલના ઘણા કૂવા મારે ત્યાં આવેલા છે, તો એમાં આવશે અંકલેશ્વર. એ પછી ચોથું, મારા નામ ઉપરથી જમણ માટેની કહેવત બની છે, તો સુરત. પછી પાંચમું, લીલો ચેવડો મારા નામથી વખણાય છે, તો વડોદરા. વડોદરાનો લીલો ચેવડો છે તે પ્રખ્યાત છે તે માટે. એ પછી પ્રશ્ન નંબર 9, હા કે ના લખો. તેમાં પહેલું, રિયાએ મુસાફરી કરી તેમાં અમદાવાદ સ્ટેશને વધુ વખત ટ્રેન ઊભી રહી હતી, તો હા, કારણ કે ત્યાં ટ્રેન 2 કલાક મોડી પડેલી હતી. બીજું, રિયાએ ટ્રેનમાં 3 દિવસની મુસાફરી કરી, તેમાં આવશે ના. ત્રીજું, રિયાએ કુલ 600 કિલોમીટરની મુસાફરી કરી, તેમાંય આવશે ના. ચોથું, ભુજથી અંજાર 42 કિલોમીટર દૂર છે, એમાં આવશે ના. અને પાંચમું, ભુજ કચ્છનું મુખ્ય મથક છે, તો એમાં આવશે હા. કચ્છનું મુખ્ય મથક કયું છે? ભુજ. એ પછી પ્રશ્ન નંબર 10 પહોંચી ગયા, અલગ પડતા શબ્દ ફરતે ગોળ કરો. એમાં પહેલું, શ્રીલ, આર્નવ અને ઈશાન, તો શ્રીલ અને આર્નવ એ બે કોણ છે? તો કે એને ટ્રેનમાં મળેલા હતા. જ્યારે ઈશાન, શ્રીલ અને આર્નવ એના કાકાના છોકરા છે, જ્યારે ઈશાન છે અલગ પડે છે. બીજું, દરિયો, સરોવર અને સાગર, તો દરિયો અને સાગર બે એક જ છે, પરંતુ આ એનો સમાનાર્થી શબ્દ છે. જ્યારે સરોવર અલગ પડે છે. દરિયો અને સાગરનું પાણી કેવું હોય? ખારું. જ્યારે સરોવરનું પાણી કેવું હોય? મીઠું હોય. ત્રીજું, ભૂગોળ, સાપસીડી અને ગણિત, તો આ બંને વિષય છે ભણવાના, જ્યારે સાપસીડી છે તેની રમત હોય છે. અને ચોથું, ભુજ, વાપી અને અમદાવાદ, તો એમાં અમદાવાદ છે મોટું શહેર છે અને અલગય પડે છે. આ બે અક્ષરના નામ છે, ત્યારે આ મોટું નામ છે એમાં અલગ પડે છે, માટે અમદાવાદ ઉપર ગોળ કરવાનું. હવે તે પછી પ્રશ્ન નંબર 11, નીચે રેલવે ટિકિટનું ચિત્ર આપ્યું છે, તેના આધારે નીચેના પ્રશ્નોના જવાબ લખો. તો બાળમિત્રો, આ રેલવે ટિકિટ છે એના ચિત્રની સમજ આપણે પાઠ્યપુસ્તકમાં પણ કરેલી, તો ચાલો પાછી બીજી વાર આપણે એની સમજ મેળવી લઈએ. તો આપણે આ રેલવે ટિકિટમાં કઈ કઈ વસ્તુનું આપેલી છે, તો એમાં પહેલું જોઈએ તો PNR નંબર, પછી ગાડી નંબર, પછી મુસાફરી ચાલુ થયાની તારીખ, મુસાફરી કેટલા કિલોમીટરની છે તે, પછી ટિકિટ નંબર, આ ઉપરાંત કયા ડબ્બામાં કેટલા નંબરની જગ્યાએ આપણે બેસવાનું છે તેના નંબર, પછી કયા સ્ટેશનેથી ઉપડશે એ નામ, પછી કેટલી વ્યક્તિ મુસાફરી કરશે એમાં કેટલા સ્ત્રી અને પુરુષ, તેની ઉંમર, પછી
टिकीट छे तेना कुल पैसा आ बधुं आपणे आ टिकीट में तमे जोई शको छो। तो चालो हवे तेना आधारे आपणे आ नीचे आपेला ते प्रश्नोनी पूर्ति करी लईए। तो आपणे जोई शकीए छीए कि ट्रेन छे तेना नंबर केटला छे, तो के 9037। ए पछी मुसाफरी चालू थवानी तारीख, तो मुसाफरी चालू थवानी तारीख आपणे अहीं ऊपर जोई शकीए छीए केटली छे, 24/12/2018। 24/12/2018 डब्बा ने बैठक नंबर तो A1 21 LB, A1 23 SL अने A1 22 UB आ डब्बा अने बैठक नंबर आपेला छे। ए पछी चोथू तो भाड़ी अथवा तो टिकीटना पैसा तो 2578 रुपया। પાંચમું અંતર અને કિમીમાં તો 643 કિમી અંતર છે જે મુસાફરી કરે છે તે લોકો કાપવાના છે। પછી છઠ્ઠું કેટલા વ્યક્તિ મુસાફરી કરી છે, તો 3 વ્યક્તિઓએ આ ટ્રેનમાં મુસાફરી કરી છે। અને 7 આ ટિકિટમાં કેટલા પુરુષ અને કેટલા સ્ત્રીઓ છે, તો આ ટિકિટ આપણે ઉપર આપેલી છે એમાં 2 પુરુષો અને 1 સ્ત્રી છે। તો બાળ મિત્રો આ વિડીયોમાં આટલું જ, હવે આપણે પ્રશ્ન નંબર 12 થી આગળના વિડીયોમાં ચર્ચા કરીશું।